उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज। अब मैं अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में आप सभी का स्वागत है। चुनावी माहौल शुरू हो चुका है। भारत में लोकसभा चुनाव 2024 जिसके दो चरण हो चुके हैं। गुजरात में चुनाव 7 मई को होने जा रहा है। तो आइए आपको ले चलते हैं वलसाड़ जिले के कुछ महत्वपूर्ण ऐसे गांव जहां पर, आइए सुनते हैं प्रश्न क्या है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। लोकसभा चुनाव 2024 शुरू हो चुके, दो चरण चुनाव के हो चुके हैं। अब आज हम आए हैं वलसाड़ जिले के कुंडी गांव में। हमारे साथ सरपंच श्री यहाँ पे उपस्थित है दक्षाबेन राठौड़ जी, जो इस गांव के लिए काफी सोचती है, काफी काम करती है, गांव के विकास के लिए सर्वोपरि कर रही है, गांव के विकास के लिए समर्पित हो चुकी है। दक्षा जी, तुम्हारा खूब स्वागत करूँ छू उज्जवल भारत न्यूज चैनल पर। मैंने कुड़ी गांव में रस्ता नहीं, जरा पढ़ाई जोती से हमें काम करी सके से। क्या रस्ता नो तुमने पढ़ाई जोई थी? विस्तार बोलो। गांव में कुड़ी गांव में जो मैंने रस्ता नहीं पढ़ाई जोती से। अच्छा, हाँ। अभी हमें दक्षाबेन ना हस्बैंड जो है इमना पति श्री ने हमने पूछी इमना कालिदास भाई हमारी जोड़े आओ आ बाजू कैमरा में आओ। कालिदास भाई, जी दक्षाबेन सरपंच श्री कीधु हमने के तमे इमना मिस्टर छो तो हस्बैंड छो, तमे कहू के कुंडी ना गाम ना क्या विस्तार में रस्ता ने पोड़ाई नी जरूर छे? અમારા કુંડી ગામના અંદર કુંડી ફાટક હેઠી તે કુંડી હજી તરા હોદીના જેની પોળાઈ રસ્તાની અમને જરૂર છે, ને એ ગામ લોકોને બધાને માંગ છે। અમારી ગામની વસ્તી 2400 જેવી છે અને 2200નું જેવું વોટિંગ થાય અમારી ત્યાં। બીજી કઈ માંગણી તમારી ખરી? બીજી માંગણી તો અમારી બહુ ખાસ કરીને નથી, પણ આ એક અંડરગોટાનું જે રસ્તો જતો છે ને એનો જરીક પોલ જરીક નાનો છે, તો જરીક ઊંચો કરવાની જરીક જરૂરત છે। કેટલી ઊંચાઈની જરૂર છે? ઊંચાઈ કમસે કમ 1 ફૂટ જેવો ઊંચું જોવે। એનું કારણ શું છે કે રસ્તો ઊંચો કરવાની જરૂર શું છે? શું કારણ? આપણને આપડા પડે જવાની, ખેતીમાં જવાની, વાડીમાં જવાની, એમ આપડા પડે ત્યારે આટલા પાછળ પણ તળાવ દેખાય છે। પાછળ જે તળાવ દેખાય છે એ તળાવ ચોમાસામાં ભરાઈ જાય છે, અત્યારે જે તળાવ દેખાય છે એમાં પાણી ખાસો દેખાય છે, તો એનું પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? પાણીનો ઉપયોગ આ કેટલાય નહીં થાય, આ ખેતીમાં અમે નથી વાપરતા, પણ આ બોરની અંદર જો આ બોર કરાવલા ને તો આ તળાવના લીધે આ બોર અમારા બધાની ઘરે ચાલ્યા કરે, એટલે પાણી પહોંચતું રહે, પાણી પહોંચતું રહે, ને અમે દર વખતે નહેરમાંથી નહેરમાં જે પાણી આવે તે તળાવમાં જ પાડીએ। બરાબર, આ તળાવની સાચવવાની બધી પદ્ધતિ ખરી? અમે જ કરાવી આ સાચવીએ। કેટલો ઊંડો તળાવ છે? આ તળાવ ઊંડું કમસે કમ 40-45 ફૂટ ઊંડો હે, એટલે હજુ એમાં માછલી ખરી? માછલી ખરી, માછલી તો બહુ, એટલે આપણા જે કાંઠા વિસ્તાર લાગે છે આગળ જતા? નહીં, કાંઠા વિસ્તાર અમારી અહીંયા નહીં લાગે, અગાડી ત્યાં વલસાડ ની અંદર લાગે। બરાબર, આ વિસ્તારમાં માછલીઓ ખાય તો લોકોને તો જે બિઝનેસ કરવું હોય કરે 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 પહોંચી વળે છે, પહોંચી વળે। અને આ પાણીનો ખેતરમાં ઉપયોગ કરે? નહીં, ખેતરમાં નહીં ઉપયોગ કરે। બરાબર, ભાગ્યે જ કોઈ કરે તો કરે। ગામમાં તળાવ કેટલા છે? બે તળાવ છે, બીજું ગામમાં છે, કેટલો ઊંડો છે? એ બી આના જેટલું જ ઊંડું છે, એનો બી ઉપયોગ ખેતીમાં તો નથી, ખેતીમાં નહીં કરે। ઘરમાં જે પાણી પહોંચે છે એ આ તળાવમાં જે બોરવેલમાં પાણી પહોંચે છે, એટલે તમને ખાસ તો ઘરમાં પાણી પહોંચી જાય છે, દરેક ઘરમાં પાણી પૂરતું પહોંચી જાય, પૂરતું પહોંચી જાય બધાની ત્યાં। અમે તો બોરબી બહુ સરકાર તરફથી બોરબી અમારા આવ્યા ને બધાને જ્યાં જરૂર ત્યાં બોરબી કરાવી દીધા છે। તમે ભાજપ સરકાર માટે તમે શું કહેવા માંગો છો કે આજે ભાજપ સરકાર આ વખતે જો ભાજપ આવે, સીટ લઈને આવે, તો વિકાસનો જે ગતિ છે કેટલી ઝડપથી થશે? વધારે ઝડપથી થશે જો। અને આ ગામમાં વિકાસમાં કયા કયા હજુ પ્રશ્નો છે જે તમે? અમારે વિકાસના પ્રશ્નો તો ખાલી આ રોડનો જ પ્રશ્નો ગામને છે, જે તમે હાજી તળાવવાળો તમે જો આવ્યા હે ને તો નજીક નજીક છે, એટલે બે સાધન જાય તેવું નથી, એટલે એની જે અમારી માંગ છે અમે આપેલી છે। એટલે કુંડી ગામમાં મુખ્ય પ્રશ્ન છે કે રસ્તા પૂરા થવા જોઈએ, હાજી તળાવ થી લઈને હાજી તળાવ થી કુંડી ફાટક રસ્તો પૂરો થવો જોઈએ। કેટલો રસ્તો પૂરો તમને જોઈએ? આ બંને સાઈડ 2.5 ફૂટ થવું જોઈએ। તમને વાત કરી દાસભાઈ, દક્ષાબેન તમારો ભી આભાર। જીસ તરહ સે આજ હમને કુંડી ફાટ કુંડી કા જો ગાંવ હૈ જો હમારે વલસાડ જિલ્લે કા એક અહેમ હિસ્સા કે ઇસકે બાદ કુંડી ફાટક જો હાઈવે લગતા હૈ ઓર ઉસકે બાદ જાકે સુરત હાઈવે સીધા લગતા હૈ, વહાં પે હાઈવે નંબર 48 યહાં પે લગતા હૈ। તો આપણે દેખા કે એસે ગાંવ મે અગર રસ્તે અગર જ્યાદા ચોડે હો જાયંગે તો આમને સામને જો ગાડિયા આતી જાતી કે સામને હી હાઈવે હૈ, તો ઇસ પ્રકાર કે ગાંવ કે રસ્તે કો ચોડા કરના બેહદ જરૂરી હૈ, તો
सरपंच जी का इस गांव के लोगों के लिए एक ही सी मांग है कि यहां का जो रास्ता है ढाई ढाई फुट दोनों तरफ ढाई और बाई तरफ ढाई ढाई रास्ता चौड़ा हो जाना चाहिए ताकि दोनों तरफ आमने सामने गाड़ी आए तो आसानी से गाड़ी आ जा सके। तो यहाँ पे से एक ही प्रश्न है और यहाँ पे दो तालाब मैंने देखा है कम से कम 40 से 50 फुट गहरा तालाब है और यहाँ पे पानी का भी कोई समस्या है नहीं। गर्मी के मौसम में जब देखा जाता है कि पानी की जगह ऐसे गांव के अंदर भी सरकार श्री ने जो यहाँ पे व्यवस्था करके दी है 50 फुट से भी गहरा यहाँ पे तालाब दो तालाब है जिसकी वजह से बोरवेल के अंदर पानी बहुत ही तरीके से पहुंचता है और हर घर में पानी की सुविधा पूरा पूरा है, किसी को पानी की कोई असुविधा नहीं देखने को मिली। लेकिन एक ही प्रश्न है वो है रास्तों का प्रश्न, रास्ते का प्रश्न है। अगर कुंडी फाटक से जो हाजी दरबार से कुंडी फाटक का रास्ता है वो अगर चौड़ा कर दिया ढाई ढाई फुट दोनों तरफ कर दिया जाए तो यहाँ पे वो प्रश्न भी यहाँ पे सुलझ जाएगा। तो मैं सरकार से यही निवेदन करना चाहती हूँ इनके थ्रू जो दक्षा में यहाँ की सरपंच है कुंडी गाँव की सरपंच है उनका एक ही मांग है कि यहाँ का जो रास्ता है वो ढाई ढाई फुट दोनों तरफ चौड़ा हो जाना चाहिए ताकि आमने सामने गाड़ियाँ आसानी से जा सकें। अभी थोड़े दिन पहले की बात है कि लीलापुर की तरफ एक बहुत बड़ा दुर्घटना हुआ था और उनको काफी चोट भी आई थी। तो ऐसे रस्तों से जो आमने सामने जो गाड़ियां आती है तो दिक्कतों का सामना करना पड़ता है। तो मैं चाहती हूँ कि इस प्रकार के गांव के भीतर के जो रस्ते हैं वो चौड़ा होना चाहिए ताकि आमने सामने गाड़ियां आसानी से आ जा सके। उज्ज्वल भारत चैनल के साथ बने रहिए, चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ सबका विकास सबका विश्वास अंत में सबका प्रयास। सीमा भट्टाचार्य कुंडी गांव से कैमरामैन पवन के साथ धन्यवाद। नमस्कार, जय श्री राम, जय माता दी। नमस्कार, उज्ज्वल भारत न्यूज़ सभी का स्वागत है। चुनावी माहौल शुरू हो चुका है, लोकसभा चुनाव 2024 के दो चरण हो चुके हैं। वलसाड़ में गुजरात में चुनाव होने जा रहा है 7 मई को, थोड़े ही दिन बाकी है चुनाव को। वलसाड़ में हमारे साथ चिखला के सरपंच अनिल जी यहाँ पे उपस्थित हैं। आइए अनिल जी से कुछ महत्वपूर्ण सवाल पूछ लेते हैं। अनिल जी तुम्हारा खूब स्वागत है उज्ज्वल भारत न्यूज चैनल पर। जय श्री राम, जय श्री राम। अनिल भाई, चिखला नो प्रश्न शू छे और चिखला की वस्ती केटली छे आशरे? चिखला ने आशरे 3200 ની આસપાસ વસ્તી છે, એમાં મતદારો લગભગ 2450 થી 2500 ની આસપાસ વચ્ચે છે। અને અહીંયા કઈ સમસ્યા એવી ખરી કે તમે જે સરકાર પાસે માંગણી કરવા માંગો છો? સમસ્યા તો આમ કોઈ છે નહીં, એક કાંઠા વિસ્તાર છે ત્યાં અમારો એક વોર્ડ છે કે ત્યાં પાણી ખરા પાણી ઘૂસે છે, તો એના માટે ડિમાન્ડ કરેલી જ છે અમે ને ત્યાંથી સર્વે પણ કરી ગયા છે સરકારમાંથી, તો એ બનશે, ચેકડેમ બનાવવાની જરૂર છે તો એ બની જશે। કેટલા ગામથી સરપંચ છો? હું તો આયા પલ્લી ગામ છું। તળાવો છે, અમે 2 વાર ખોદ્યા છે, 2 વર્ષમાં 2 વાર ખોદ્યા છે। અમારા ગામના 3 તળાવો છે અને એ તળાવમાં પાણી રહે તો અમારે પાણી ખૂટતું નથી, બધાને એ ઘટે તો એ ખૂટે છે, એટલા માટે 2 વર્ષ ખોદાવ્યા છે। આ વર્ષે પણ પ્લાનિંગ હતું પણ પૂરું સુકાયું નથી એટલે પેન્ડિંગ આપ્યું છે, જોઈએ આખર સુધીમાં જે થોડું ખોદાશે ખોદીશું। અને ચૂંટણી લક્ષી તમને શું લાગે છે કે આ વખતે કેટલી સીટ આવશે, શું લાગે છે તમને? તો આશરે આમ તો ભાજપનું સારું દેખાઈ રહ્યું છે, મને આવી જોઈએ હવે, અમે તો કહી નહીં શકીએ, સાધન તરીકે તમને તો પણ દેખાય છે કે 350 થી 400 પાર પણ થાય કદાચ બીજેપી ની, કોંગ્રેસ ને પણ મળી શકે, ગુજરાત માં તો બીજેપી નો ડંકો જ છે એટલે કહી નહીં શકાય, પણ તો મતદારો ઉપર છે, મતદારો પર નિર્ભર કરે છે। તો 4 જુલાઈ ખબર પડશે, 4 જુલાઈ ખબર પડશે પરિણામ શું છે અને પ્રજાએ કોને મત આપ્યો છે, મત આપ્યો છે વિકાસ ને મત આપ્યો છે કે પછી બીજો કઈ પ્રશ્ન ને મત આપ્યો છે। અને ચેખલા વાત કરીએ તો ચેખલા ગામમાં જે અમુક વિસ્તાર તમે જે કાંઠા વિસ્તારો છે, તો કાંઠા વિસ્તારો છે એકદમના તમે પ્રશ્ન અમને ઉઠાવ્યા છો, તો કેટલો સમય લાગે, કેટલા સમયથી આ પ્રશ્ન તમારા પાસે છે? એકદમ બનેલો છે પણ બહુ જૂનો છે એમ, એટલે એને રિપેરેબલ છે, રિપેરેબલ પણ રહ્યો નથી, એટલે હવે એને નવો બનાવવા માટે અમે ડિમાન્ડ કરેલી છે અને સરકારમાંથી સર્વે પણ કરી ગયેલા છે। તો એ ડેમનો કેટલો બજેટનું કંઈક અનુમાન તમને ખરું? ના, હજુ તો સર્વે હેઠળ છે એટલે કોઈ એવું એસ્ટિમેટ નથી, તો આશા છે અપેક્ષાઓ છે કે ચૂંટણી પછી તરત જ એનું કામ હાથમાં લેવામાં આવશે, બનશે, અને મેં જેમાં પહેલ કરી છે એટલે મને ખબર છે કે બનશે શું। અને એ ડેમ બનવાથી કેટલા લોકોને ફાયદો થશે?
મતલબ એ ડેમ બનવાથી બે ગામને ફાયદો થશે, છરવાડા અને ચેકલા. અને જે મતલબ ભરતી મોટી આવે ત્યારે પાણી નજીક આવી જાય છે લોકોના ઘર સુધી. એ ક્ષેત્રમાં શું લોકોને આપણને વિસ્તારથી બીજી જગ્યાએ મૂકી દેવું પડે છે કે પાણીના ભરતી આવે છે? એટલો બધો પ્રોબ્લેમ નથી, પણ એ લોકોના ખેતરો છે જે ખારા પાણીથી બગડે છે થોડા, તો એટલું બધું પણ નુકસાન નથી. અમારે ડાંગરનું ખેતર કર્યું. હા, ડાંગર થાય, ભાત પાક હોય, એટલે એમાં ખાસો નુકસાન થાય છે. એટલે એ ખેતરોને નુકસાન, એ તો એક ચોમાસા પૂરતું એ લોકો કરે છે બરાબર, પણ ક્યારેક ભરતી મોટી આવી જાય તો એ બધું ખારા ખારું પાણી નજીક સુધી આવી જાય, ત્યાં થોડું નુકસાન થાય છે. એટલું મોટું પણ નથી, પણ જેટલો દરિયો નજીક આવે એટલો અમારા સ્થળ બી બગડતા જ જાય છે પાણીના. હવે એટલા માટે જ અમે તળાવો પણ ઊંડા કરીએ છીએ કે ફ્યુચરમાં પાણીનો પ્રોબ્લેમ. કેટલા તળાવો છે કુલ ચીખલા ગામમાં? ત્રણ તળાવો છે. એક પૂરતું છે ત્રણ તળાવ લોકોને જે પાણી મળે છે એના માટે પૂરતું છે? પૂરતું છે, ત્રણ તળાવ તો હોય. અને એ સિવાયના ચીખલા ગામના માટે તમે સરકાર પાસેથી બીજી શું માંગણી કરી શકો છો કે જે ચીખલા ગામના વિકાસ માટે જરૂરી છે? રોડો જે આગળ બન્યા છે હવે ફરી બનવાની જરૂર છે અમુક જગ્યાએ, બાકી ઘણા બન્યા છે રોડો તો, અને વિકાસ તો ગામનો થયો જ છે. શિક્ષણ ક્ષેત્રે સ્કૂલો, હાઈસ્કૂલ ક્ષેત્રે પણ સ્કૂલ હાઈસ્કૂલ પણ છે, એમાં પણ પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓ વધી રહ્યા છે. જેમ જેમ વસ્તી વધે એમ જે ગરીબ માણસો છે પ્રાથમિક શાળામાં મૂકે છે, અત્યારે પણ લગભગ 125 ઉપર વિદ્યાર્થીઓ છે, અને નવા ઓરડા પણ બે બની રહ્યા છે, એટલે સારું છે શિક્ષણ ક્ષેત્ર પણ. નામ પણ વલસાડ નજીક છે એટલે બહુ સારું, પ્રોબ્લેમ નથી. અનિલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. જિસ પ્રકાર સે આજ હમારે સરપંચ શ્રી ચીખલા કે ચીખલા એક એસા વિસ્તાર હૈ જો વલસાડ ઓર બિલીમોરા કે બીચ કા એક એસા ક્ષેત્ર હૈ કહા જાય. યહાં પે તીન તાલાબ ભી બને હુએ હૈ ઓર યહાં પે એક હી સમસ્યા, છોટી સી સમસ્યા દેખને કો મિલી હૈ જો કાંઠા વિસ્તાર જો કોસ્ટલ એરિયા હૈ. દેખિયે કહા જાતા હૈ કે ગુજરાત હમારે દેશ કા સબસે બડા કોસ્ટલ એરિયા હૈ. 1609 કિલોમીટર લંબા ઓખા સે ઉમરગાંવ તક કા વિસ્તાર હમારે દેશ કા સબસે બડા કોસ્ટલ એરિયા લગતા હૈ હમારે ગુજરાત. 1609 કિલોમીટર ઓખા સે લેકે ઉમરગાંવ તક, ઉસમે સે ચીખલા ભી આતા હૈ. ચીખલા ભી કાંઠા વિસ્તાર કોસ્ટલ એરિયા પડતા હૈ ઓર વહાં કે કુછ એસે ક્ષેત્ર હૈ જહાં પે કુછ વસ્તીઓ કુછ લોગો કો પરેશાનીઓ કા સામના કરના પડતા હૈ. બારિશ કે મોસમ મે દેખા જાતા હૈ કે વહાં પે જો સમુદ્ર કા જો ખારા પાણી હૈ, નમક વાલા પાણી, વો કહીં ના કહીં ખેતો મે ઘુસ જાતા હૈ ઓર ઘુસપેઠ હોને કી વજહ સે જો ચાવલ કે ખેત હૈ, જો ડાંગર કા ખેત હૈ, વહાં પે કુછ ના કુછ કહીં ના કહીં ખાસ કરકે બારિશ કે મોસમ મે જો સમય હોતા હૈ ચાવલ કે ખેતી કા સમય હોતા હૈ વહાં પે વો પાણી ઘુસને કી વજહ સે વો ચાવલ કી ખેતી મે કુછ ના કુછ કહીં ના કહીં નુકસાન પહોંચતા હૈ. તો ઉસી નુકસાન સે બચને કે લિયે, ઉસ નુકસાન ના હોને કે લિયે હમારા સરપંચ શ્રી અનિલ જી ને કાફી કોશિશ કી ઓર પ્રયાસ અભી ભી જારી હૈ ઓર આવેદન ભી કર દિયા ગયા હૈ તે સરકાર શ્રી સે ઇસ પ્રકાર કોઈ ચેકડેમ બનાયા જાય તાકિ કાંઠા વિસ્તાર કે લોગ જો હૈ વહાં પે જો ખેતીવાડી હોતી ખાસ કરી ચાવલ કી જો ખેતી હોતી હૈ વહાં પર વો નુકસાન ભી ના હો. એટલે એ છોટા સા એક પ્રશ્ન થા જો ભી ઉન્હોને આજ હલ કર દિયા હૈ. તો એસે સરપંચ કા હોના હમારે ગાંવ મે કિતના જરૂરી હૈ, જો છોટે છોટે પ્રશ્નો કા ભી વો પૂરા પૂરા ધ્યાન રખતે હૈ ઓર ઇસ પ્રકાર કે પ્રશ્નો કો વો સહી માયને મે સહી તરીકે સે વો સોલ્વ કરતે હૈ ઓર લોગો કો પૂરા પૂરા વો સાથ મે સહયોગ દેતે હૈ. વો કહેતે હૈ ના કે સલાહ તો હર કોઈ દેતા હૈ લેકિન સાથ બહુ કમ લોગ દેતે હૈ, લેકિન અનિલ જી સે સરપંચ એસે હમારે ગાંવ મે આજ ઉપસ્થિત હૈ જો સિર્ફ સલાહ નહીં દેતે, સલાહ કે સાથ સાથ ઓર સહયોગ ભી પૂરા દેતે હૈ ઓર વો સોચતે હૈ એસે પ્રશ્નો કા વો તુરંત સોલ્યુશન ભી નિકાલ લેતે હૈ તાકે દોબારા એસે પ્રશ્ન સામના આમ પબ્લિક કો આમ પ્રજા કો ના કરના પડે. અનિલ જી બહુ બહુ ધન્યવાદ આપકા. ચેનલ કો લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ જરૂર કરે. આપકા સાથ હી હમારા વિકાસ હૈ, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ, અંતરે સબકા પ્રયાસ. શિવા ભટ્ટાચાર્ય ચીખલા ગામ કે સરપંચ શ્રી કે સાથ, અનિલ જી કે સાથ, કેમેરામેન પવન કે સાથ, ધન્યવાદ. નમસ્કાર, ઉજ્જવલ ભારત ન્યૂઝ મેં સભી કા સ્વાગત હૈ. આજ હમ ખડે હૈ યહાં પે ડુંગરી ગાંવ મે, વલસાડ કા એક બહુત હી મહત્વપૂર્ણ હિસ્સા હૈ ડુંગરી, બિલકુલ હાઈવે સે મિલતા હૈ. 48 નંબર કા જો હાઈવે, નેશનલ હાઈવે હૈ, ઉસી કે સામે હૈ ડુંગરી ગાંવ. હમારે સાથ આશિષ જી યહાં પે ઉપસ્થિત હૈ, સાથ એક સભ્યો ઉપસ્થિત, તાલુકા કે સભ્યો ઉપસ્થિત હૈ. આઈએ પૂછ રહે હૈ કે ડુંગરી ગાંવ મે વિકાસ કે લિયે ઓર ક્યા ઉનકી માંગ હૈ સરકાર કે દ્વારા. વૈસે તો ડુંગરી ગાંવ બહુત હી ફલા ફૂલા ઓર વિકસિત દિખ રહા હૈ, ફિર ભી કુછ ના કુછ જૈસે પ્રશ્ન નિકલ કે આતે હૈ ઇન્ટરવ્યૂ કે દૌરાન, બાતચીત કે દૌરાન. તો આઈએ જાનને કા પ્રયાસ કરતે હૈ કે ડુંગરી ગાંવ કે પ્રજા કો, પ્રજા કે લિયે સરકાર સે ઉનકી ક્યા માંગ હૈ. સર તમારું ખૂબ સ્વાગત કરું છું ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ પર. હિન્દી માં ગુજરાતી માં તમે બોલો. નમસ્તે,
મારું નામ અસિતભાઈ દેસાઈ છે. મારા ધર્મપત્ની ડુંગરી ગામના સરપંચ છે અને મારી બાજુમાં જે ઉભા છે અમૃતભાઈ પટેલ, એમના ધર્મપત્ની તાલુકા પંચાયત ડુંગરીના સભ્ય છે. ડુંગરી એ હવે ગામ નથી રહ્યું પણ શહેરની જેમ વિકાસ પામી રહ્યું છે. અમે જ્યારથી ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળ્યો ત્યારથી લાઇટ, પાણી અને રસ્તા જે મહત્વ અને પાયાની બાબતો હોય છે, પરંતુ આ જે સરકાર ચાલી રહી છે નરેન્દ્રભાઈ મોદીની, તેમના દ્વારા જે સીધું નાણાં પંચ દ્વારા જે ફંડ ગ્રામ પંચાયતની અંદર આપવામાં આવે છે, એને લીધે અમે વિકાસના કાર્યો જ્યાં જરૂરિયાત છે તે એરિયામાં કરી શકીએ છીએ. વસ્તીના ધોરણે નાણાં પંચ પૈસા ફાળવે છે. ડુંગરીની વસ્તી લગભગ 15,000થી વધારેની છે. 80-90 લાખ રૂપિયા જેવી વાર્ષિક અમને નાણાં પંચ તરફથી મદદ મળે છે અને સીધા પૈસા અમારા ડુંગરી ગ્રામ પંચાયતમાં જમા થાય છે. એમાંથી અમારે પાણીના કામ, રસ્તાના કામ અને ગંદકી નિકાલના કામ એટલે ગટરના કામ એવા કામો કરવાના આવે છે. પરંતુ આ ફંડ અમને એટલું સફિશિયન્ટ છે અત્યારે કે અમારો ડુંગરીનો વિકાસ ખૂબ જ હરણફાળ ભરી રહ્યો છે. ડુંગરીમાં પહેલાં સાદા બલ્બની લાઇટ હતી, સ્ટ્રીટ લાઇટ. આજે અમે ડુંગરીને 99% LED લાઇટથી સજ્જ કરી દીધું છે. લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. રસ્તાઓ 80% રસ્તાઓ અમે કવર કરી દીધા છે જે ફળિયાને જોડતા છે મેઇન રોડથી, એ પણ થઈ ગયું છે. પાણીની સુવિધા માટે પણ અમે નહેરમાંથી તળાવમાં પાણી પાડીને ત્યાં વોટરવર્ક્સ ચલાવીને પાણીની બી છૂટ ગામની અંદર કરી દીધી છે. અને હવે જે અમારી પાસે સ્વકીય ભંડોળ છે એ તમે કેમેરાની પાછળ જો જોઈ શકાતું હોય તો આવા ચાઇલ્ડ પાર્ક એટલે કે છોકરાઓને રમવાના ગાર્ડન અને એવા વિકાસના કામો કરીને ડુંગરીની સુંદરતા પણ વધે, ડુંગરીના લોકોને શહેરના જેવો ગાર્ડનનો અને પાર્કનો લાભ પણ મળે એ રીતનું અમારું આયોજન ચાલી રહ્યું છે. મતલબ ડુંગરી ખાતે પ્રશ્નો ઓછા છે, વિકાસ વધારે છે. ઇતના જોડના ચાહુંગી કે પારદર્શી રીતે કહેતે, ટ્રાન્સપેરન્સી રીતે કહેતે હૈ કે કિતના ફંડ આ રહા હૈ ઓર વો ફંડ અગર ઇનફ હોતા હૈ, અગર ઉતના હી ઇનફ ફંડ કે લિયે તો ફંડ તભી ઇનફ હોતા હૈ જબ ઉસમે પૂરી તરહ સે પારદર્શિતા દિખાઈ જાતી હૈ. મેં ઇસ પે ઇતના જરૂર જોડના ચાહુંગી કે સરપંચ તભી ઉસ ફંડ કા સહી ઉપયોગ કરતા હૈ, તભી જાકે ફંડ બચત કે રૂપ મેં ઉભર કર આતા હૈ. આજ આશીષભાઈ ને કહા હૈ કે ઉનકે પાસ ફંડ ઇનફ હૈ, પર્યાપ્ત માત્રા મેં હૈ ઓર ફંડ બચ જાતા હૈ. તો ઇસકા મતલબ યહી હોતા હૈ કે કહીં પે ભી કોઈ ભી કરપ્શન નહીં દેખને કો મિલતા હૈ. યે પારદર્શિતા આજ હમે દેખને કો મિલી હૈ. સહી માયને મેં જો સરકાર ફંડ દે રહી ઉસકા સદઉપયોગ હો રહા હૈ ઓર આજ ડુંગરી સહી માયને મેં ગાંવ નહીં જૈ શહેર કી તરફ આજ વિકાસ કી તરફ ગતિ કર રહા હૈ દિખાઈ દે રહા હૈ. આજ આપ ઇસ રસ્તો કો દેખ રહે હો ઓર ઇસ રસ્તો કો જ્યાં પર કન્ટિન્યુઅસલી લગાતાર જો બડે વાહન છોટે વાહન દો પહી ગાડી હો ચાહે તીન પહી ગાડી આવે ચાર પહી ની ગાડી હો લગાતાર યહાં પે આના જાના લગાઈ રહે, ઇસલિયે દેખને કો યહી મિલ રહે. લેકિન ડુંગરી કા જો રસ્તા હૈ વો સીધે નેશનલ હાઈવે 48 સે જોડતા હૈ, સીધા હમારા હાઈવે જોડને કે ઇસીલિયે રસ્તે કા ભી યહાં પે કોઈ દિક્કત નહીં હૈ, ના હી કિસી સમસ્યા. યા જૈસે ઇન્હોને કહા, આજ આસિફ જી ને કહા કે 80% જ્યાદા કામ યહાં પે વિકાસ કા કાર્ય યહાં પે હો ચુકા હૈ, જો 20% કામ બાકી વો ભી ચુનાવ કે બાદ 20% કામ ભી હો જાયેગા. તો ડુંગરી એક એસા ક્ષેત્ર હૈ વલસાડ જિલ્લે કા જો એક ગાંવ નહીં, ગાંવ હોતે અભી શહેરી શહેર કી તરફ વિકાસ યહાં પે હુઆ હૈ. તો એક એક સકારાત્મક દિશા ઓર ગતિ વિકાસ કા દેખને કો હમેં મિલ રહા હૈ. ઇસી પ્રકાર સે હર ગાંવ ઓર ક્ષેત્ર કો વિકસિત કરના હૈ. તો સહી વ્યક્તિ કા ઇસ ચુનાવ મેં સહી વ્યક્તિ કા ચયન કરે ઓર વોટ જરૂર દે. એક એક વોટ હમારે લિયે બહોત મહત્વપૂર્ણ હોતા હૈ. દેશ કો સહી માયને મેં સહી દિશા કી ઓર અગર આગે લે જાના હૈ, વિકાસ કી તરફ ગતિ કરના હૈ, તો સહી વ્યક્તિ કા ચયન હોના જરૂરી હૈ. ઇસલિયે અપના વોટ જરૂર દે. વોટ દેના મત દેના હમારા હક ભી હૈ ઓર હમારા કર્તવ્ય ભી હૈ. કર્તવ્ય સે જુડના ચાહીએ, વોટ જરૂર દે. સુબહ પહેલે મતદાન ફિર જલપાન. ઉજ્જવલ ભારત ન્યૂઝ, દેશ કી પ્રખર આવાજ. સીમા ભટ્ટાચાર્ય, ડુંગરી ગાંવ થી કેમેરામેન કમલ કે સાથ. ધન્યવાદ. ચેનલ કો લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ જરૂર કરી દીજિએ. આપકા સાથ હી હમારા વિકાસ હૈ. સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અંત મેં સબકા પ્રયાસ. ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ.